અમદાવાદના ઓઢવમાં ગત રાત્રે લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. ઓઢવમાં આવેલા હીરાબા જ્વેલર્સમાં લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ પહેલા ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ 3,91,000ની રોકડ અને 200 ગ્રામ સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને 4 શખ્સોએ અંજામ આપ્યો હતો, જેમાં 2 વ્યક્તિ જ્વેલર્સની બહાર ગોઠવાયા હતા, જ્યારે 2 શખ્સો અંદર સોનું ખરીદવાના બહાને પ્રવેશ્યા હતા. તેમણે સોનાની ચેન લેવાનું બહાનું કાઢીને પહેલા દુકાનદારને પોતાની વાતમાં લીધો હતો અને ત્યારબાદ અચાનક બંદૂક કાઢીને દુકાનદારને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ દુકાનમાં પડેલા 3.90 લાખ રૂપિયા અને 200 ગ્રામ સોનાના દાગીના લઈને ભાગી ગયા હતા. જોકે ફાયરિંગ દરમિયાન દુકાનદારના હાથમાં ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમ તપાસ કરી રહી છે. વ્યક્તિ આવેલા અંદર અને 2 વ્યક્તિ અંદર આવેલા અને 2 બાર ઉભા રહેલા અને 2 વ્યક્તિ એની અંદર સોનાની ચેન માગેલી. બીજો વ્યક્તિએ કે મારા સાહેબ છે ચેન બતાવે એમ કરી અને પછી ત્રીજા વ્યક્તિ આવીને એની સીધી ગોળીબાર કરેલો. કુલ કેટલી લૂંટ? તો લૂંટ અંદાજી 200 ગ્રામ જેવું શું ગોલ્ડ છે. રોકડ કે સાધનો વક્ર છે સહી. ઓઢવ વિસ્તારમાં આવેલ હીરાબા જ્વેલર્સમાં ચોરીના ઈરાદે 4 શખ્સો પહોંચ્યા હતા અને ત્યારબાદ અહીંના જે સોની ઓનર હતા તેમને ચેન બતાવવા માટે કહ્યું હતું અને બાકીના 2 શખ્સો હતા તે લોકો જે પિસ્તોલ લઈને અંદર ગયા હતા. ત્યારબાદ તે લોકોએ જે દુકાનના ઓનર છે તેમના હાથ ઉપર ફાયરિંગ કર્યું હતું અને દુકાનમાં જેટલો પણ મુદ્દામાલ હતો જે સોનું હતું તે લઈને ફરાર થયા હતા. જ્યારે દુકાનના ઓનરનું કહેવું છે કે દુકાનમાં પડેલા આજનો જે કમાણી હતી 3,91,000 રૂપિયા રોકડા સાથે જ 200 ગ્રામ સોનું લઈને આ 4 શખ્સો ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આપને જણાવી દઈએ કે આ 4 શખ્સો ચોરી કરીને ફરાર થયા હતા અને દુકાનના સીસીટીવીમાં આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને FSLની ટીમ બોલાવી અને આ ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ પોલીસે અહીંયા આગળ નાકાબંધી કરી અને 4 ચોરો કઈ દિશામાં ગયા છે તેમાં તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે દશરથસિંહ ચૌહાણ, TV9, અમદાવાદ.